તો અમે અત્યારે આણંદ થી સુરત જઈ રહ્યા છીએ અને તમને બધાને પ્રશ્ન થતો હશે, હેરિયર લઈને કેમ સુરત નો ગયા અને ઇટિયોસ લઈને કેમ ગયા? હેરિયર આવી ગઈ છે એટલે ઇટિયોસ ને બીજા ઓનર પાસે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે સુરતમાં બીજા ઓનર પાસે આને મૂકવા જઈએ છીએ. ટૂંકમાં પહેલી ગાડી આ અમારી હતી અને 4 વર્ષ જેવી ફેરવી છે અને જોરદાર છે. આમ આપણા સ્ટાર્ટિંગ ના શૂટિંગ ના દિવસો અમે આ ગાડી સાથે વિતાવેલા છે, તો આને ઇમોશનલ થોડીક લાગણી હોતી છે. ફાફડા તો કોઈ દી ખાતા નથી, આજે કેમ ખાતા એ મને રાજ કહી દે. સુરત હવે ખાલી 70 કિલોમીટર દૂર છે, 1 કલાક જેવું પ્રોબેબલી થાય. હા, બે ઠેલા મારે ઉચકવાના, કઈક તો ઉચકાય. હવે આનો રાજ ચાલુ થઈ ગયો છો ભાઈ? મારો બહુ તોફાન કરે છે ને, હવે વિડીયો નથી લેવાનો અર્થો ને. કાલ અમારે ફરવા જવાનું છે, રાતના 12:15 થયા છે, હજુ સુધી ડિસાઈડ નથી થયું કે કાલે અમારે ફરવા ક્યાં જવાનું. અર્થું નથી લઈ જવાનું, હું કેવું અર્થું બોલતો. અરે કહેના ક્યાં ચાહતે હો? કહી દે, મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ અર્થું સબસ્ક્રાઇબ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો હું આવી ગઈ છું મારા પિયર સુરત, તો હવે તમને છે ને મારા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો આ બંને છે મારા મમ્મી અને પપ્પા, આ લોકો છે મારા ભાઈ અને ભાભી, આ છે મારો લિટલ ક્યુટ ક્યુટ ભત્રીજો, અને આ છે મારી કઝિન સિસ્ટર, આને તમે હમણાં છેલ્લા 2 વિડીયોમાં તો જોઈ જ હશે. અને હજી બીજા મેમ્બર પણ છે, એને હું તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ જયારે આવશે. મારી એક રિયલ સિસ્ટર છે, એના મેરેજ થઈ ગયા છે એટલે અહીંયા નથી રહેતી, આગળમાં ઈ જયારે મળશે ત્યારે એનો તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. સવારમાં જો બધા માટે ગરમ ગરમ ભાખરી બનાવે છે અને ભાજી બનાવી નાખી છે, અમે બહાર જવાને છે. તો ભાભી બધી તૈયારી થઈ ગઈ ને બહાર જવાની? આ ત્રણે જો હજી નાયવી નથી. YouTube માં 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા, કેવું લાગે છે? આજે બહુ એટલે બહુ આનંદ થાય છે. 1 મિલિયન સબસ્ક્રાઈબર અમે કેટલા દિવસ થી આની વાટ જોતા હતા, આજે ફાઇનલી 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો તમે ના હોત તો અમે પણ આજે ના જ હોત, તમારા લીધે જ અમે અહીંયા પહોંચ્યા છીએ. તો બધાને ખૂબ ખૂબ આભાર. તો આપણો ધંધો બીજા ઓનર પાસે પહોંચી ગયો છે. પહોંચી ગયા છીએ તિથલ અને જમવાનો બધો સામાન બધા લઈ લીધો છે, તો હવે અમે અહીંયા જમશું શાંતિથી, પછી જશું નાવા. તિથલ નો બીચ જોરદાર મજા આવી ગઈ. ફેમિલી સાથે તમને જોઈને લાગે છે કે આ પલ્લી હોય. જો આખી કોરી જો, હવે છે ને ઉમર ફેમિલી યાર થોડીક વાર નાઈ લઉં છું, ત્યાં સુધી તમારા બધા નજારો જો, બહુ મસ્ત છે. જો આ જે છોકરી છે ને એ જરી ગાંડી છે એટલે આને તમારે તમને એમ થતો છે પાયલની નાની બેન છે, પણ આ પાયલા મોટી બેન ની છોકરી છે, મારી બાળકી. જરી ગાંડી છે એટલે કોમેન્ટ નો કરતા આને વિશે. 50 આપણે પાવના પેકેટ લેવા, 49 ખાઈ ગઈ એકલી. તારે બ્લોગર બનવાનું છે ને? કોમેન્ટ માં કોઈ ગાંડી ગાંડી ના લાગતા, એ ખરાબ. આ
જમાઈ જો સાસુ પડી ગયા તો સાસુ માને ઉભા કરે છે જમાઈ સાસુ માં પડી ગયા ધોતલી વિડિયો જોશો તમારા જોયું છે જો નવસારી આવો તો આ સ્ટ્રીટ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મને પ્રોનાઉન્સ કરતા નથી આવડતું, પણ લુન્સી ફોઈ કરીને જે આ સ્ટ્રીટ છે, જોરદાર બધો નાસ્તો અહીંયા મળે છે. અર્થો તારા વાળ તો બહુ મસ્ત છે. કોને કરી દીધા? દીધા આ ફોર્મ જે તમને દેખાય છે ને એમાં અમારા લગ્ન થયા હતા. તો અત્યારે અમે મારા કાકાના ઘરે જઈએ છીએ. અમારા લગ્નને તો એક વર્ષ ઉપર થઈ ગયું, પણ રોટલો ખાવાના હજી બાકી છે. કેમ કે જમાઈ છે ને ક્યારે આવતા જ નથી સુરત, એટલે હું કેવું મમ્મી જમાઈને ચડાવી, પણ જમાઈ આવે ને તો હું કરવાનું? જમાઈ નકરી નોટો છાપી. આ છોકરી જો અહીંયા ખાવાનું નથી મૂકતી, જો હાવ ખોટું છે. મેં ખાલી હજી તો ચાખવા માટે લીધો છે. આ મારા કાકા છે અને આ બહુ શોખીન છે વિડીયોમાં આવવા માટે. મારી ભાણકી હવે ફાઈનલી જાય છે, તમને આજે અને કાલે જોવા મળે. હવે નહીં જોવા મળે. અમારી બેન છે, અમારા જીજાજી છે, જો બધા જાય. બાય બાય. ત્રણ થેલી ભરીને કપડા લીધા છે. બાકી અડધી કલાકમાં શોપિંગ હું ક્યારે નથી કરતી. આ તો એક દુકાન માં ઘરે જઈને 6-7 જોડી લઈને ફટાફટ બાર. અત્યારે અમે ડિનર માટે આવ્યા છીએ રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા. હાલો બધા. આ જે તમને દેખાય છે ને એ કોઈ સોસાયટી નથી, બધા ફાર્મ હાઉસ છે. એટલે ખાલી તમારે જયારે અહીંયા રહેવા હોય ત્યારે અગાઉ આ લોકોને કહી દેવાનું, એટલે એ લોકો સ્વિમિંગ પુલ ભરી રાખે. અમારે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે, હજી સ્વિમિંગ પુલ ભરવાનો બાકી છે. ખાવાનું નાવાનું બસ એ જ કરવાનું છે. હવે પાયલ ભાડું નો માંગતો ફાર્મ નું, મારા પાસે મારા બેન નું જ ફાર્મ છે. મોજ કરીને ભાડું નહીં લઈ, મારું ફાર્મ થોડી નકર તો હું લઈ લઉં. તમારા બેન નું છે એટલે નો લે ની. કઈ વાંધો નહીં, તું બહાર રહે ચાલ, અમે નાઈ લઈ લઉં. મારા બેન નું ફાર્મ છે, પેલા આવી જાય. અમે થાકી ગયા છે, હવે અત્યારે અહીંયા ક્રિકેટ ચાલે છે. તો આપણે આ ધનનો છોડવાનો સમય આવી ગયો છે, કારણ કે આપણે નીકળીએ છીએ અમદાવાદ. ધનનો સાથેના છેલ્લા મોમેન્ટ છે. છેલ્લા 4 વર્ષથી અમે આ ગાડી વાપરીએ છીએ. ક્યાંય એટલે ક્યાંય અમને આ ગાડી હેરાન નથી કરી. ટ્રીપ આજે અહીંયા ખતમ થાય છે. અમે અત્યારે અમદાવાદ જઈએ છીએ. જવાની ઈચ્છા તો નથી થતી, પણ જવું તો પડશે જ. હવે ત્યાં મારું ઘર છે તો